ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ વેલકમ ટુ વેબ સંકુલ દરરોજ સવારે સાડા નવ વાગે આપણે એક મસ્ત મજાની સિરીઝ સાથે મળીએ છીએ જે સિરીઝનું નામ છે ફાસ્ટ એન્ડ ફોરેસ્ટ તમે સૌ જાણો છો કે ટૂંક સમયમાં ફોરેસ્ટ બિડગાર્ડની પરીક્ષાની ડિક્લેર થઈ જવાની છે આ ફોરેસ્ટ બિડગાર્ડની પરીક્ષાની જો તમે તૈયારી કરી રહ્યા હો અને તેની અંદર તમને સારામાં સારા માર્ક સ્કોર કરવા હોય તો તમારે સૌથી પહેલાં તેના સિલેબસ વિશે માહિતી હોવી જોઈએ કે ફોરેસ્ટ બીડગાર્ડ નો સિલેબસ શું છે ત્યારબાદ તમારે જોવાનું છે કે કયા વિષય ઉપર કયા ટોપિક ઉપર તમારે ફોકસ આપવાનું છે અને એ રીતે તમારે તૈયારી શરૂઆત કરવાની છે જો કે નોટિફિકેશન આવ્યા અને ફોર્મ તો ઘણો બધો સમયગાળો થઈ ચૂક્યો છે એટલે એવા તો ઘણા મિત્રો હશે કે જેની તૈયારી એકદમ જબરદસ્ત થઈ ચૂકી છે અને હવે માત્ર સ્વમૂલ્યાંકન કરવાનું છે તો એવા મિત્રો માટે પણ આ લેક્ચર બહુ ઉપયોગી સાબિત થશે કેમ કે એમાં આપણે પ્રશ્નોત્તરી કરીએ છીએ તો તમને આઈડિયા આવશે કે તમને કેટલા પ્રશ્નોના જવાબ આવડી રહ્યા છે ક્યાં તમે ભૂલ કરી રહ્યા છો કેમ કે આપણા પ્રશ્નો કેવા હશે બે વિધાનવાળા હશે ત્રણ વિધાનવાળા હશે જોડકાવાળા હશે ફેક્ચ્યુઅલ પણ હશે તો તમને આઈડિયા આવશે કે તમે કયા પ્રશ્નોને કઈ રીતે અટેમ્પટ કરવો પોસિબલ હોય તો સાથે ઓએમઆર લઈને બેસો કે જેથી અટેમ્પટ કરવાનું તમને આઈડિયા પણ આવે ક્લિયર છે તો એ પ્રમાણે આપણે આખા આખા સરસ મજાના લેક્ચરનું આયોજન કરીએ છીએ લેક્ચરની આપણે આજે શરૂઆત કરીએ છીએ એ પહેલા તમને આજે લેક્ચર રેકોર્ડેડ સ્વરૂપમાં મળી રહ્યો છે આમ તો ડેલી આપણો લાઈવ લેક્ચર હોય છે પણ આજે તમને રેકોર્ડેડ સ્વરૂપમાં લેક્ચર મળી રહ્યું છે તો સૌથી પહેલા તમારે શું કરવાનું છે લેક્ચર ને લાઇક કરી દેવાનું છે અને લેક્ચરને ને ફટાફટ શેર કરી દેવાનું છે ચલો આટલા કામ કરો ત્યાં સુધી આપણે લેક્ચરની શરૂઆત કરી દઈએ છીએ ઓકે ચલો લેક્ચરની શરૂઆત કરીએ છીએ આપણે ફોરેસ્ટ બિટગાર્ડ ફાસ્ટ એન્ડ ફોરેસ્ટ તો સૌથી પહેલા તો છે ને મારે તમને સિલેબસ વિશે માહિતી આપી દેવી છે આમ તો તમે સિલેબસથી પરિચિત મારે દરેક વખતે નવા મિત્રોને રાખીને બનાવવાનું હોય છે હું એમ માનું છું કે જયારે પણ મારું લેક્ચર આવતું હશે ત્યારે કમસે કમ બે થી કરીને પાંચ નવા મિત્રો આપણી સાથે જોડાતા હશે તો એવા મિત્રોને પણ ધ્યાનમાં રાખીને હું જરા સિલેબસ સમજાઈ દઉં છું તો સિલેબસ વિશે તમારી જોડે થોડી ચર્ચા કરું તો ફોરેસ્ટ બીડગાર્ડ નો સિલેબસ એ બસ્સો માર્કની એક્ઝામ છે આ 200 માર્કની एग्जाम માં તમને 100 માર્કનું પર્યાવરણ વિશેષ જોવા મળે છે 100 માર્કનું તમને શું જોવા મળે છે પર્યાવરણ વિશેષ એ તમને 100 માર્કનું જોવા મળે છે આ 100 માર્કના પર્યાવરણ વિશેષ ની અંદર શું હોય છે તો 100 માર્કના પર્યાવરણ વિશેષ ની અંદર કયા પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે તો મારા મત મુતાબિક એક સૌથી પહેલો અગત્યનો પોઈન્ટ નીકળે છે એ છે પર્યાવરણ આધારિત કરંટ અફેર કે આ બાબત તો તમારે તૈયાર કરવી જ જોઈએ કોઈક સંમેલનનું આયોજન થતું હોય કોઈક વન્ય પશુ છે કે જે રેડ ડેટા બુકમાં મૂકવામાં આવતું હોય કે પછી કોઈ વનસ્પતિ ચર્ચામાં રહી છે તો આ પ્રકારના પ્રશ્નો પૂછાતા હોય કોઈ વન મહોત્સવ ચર્ચામાં રહ્યું છે વન ચર્ચામાં રહ્યું છે તો આવા પ્રશ્ન પૂછાતા હોય છે

આની સાથે હું તમારી જોડે ચર્ચા કરું બીજા કયા પ્રકારના પ્રશ્નો પૂછાય તો કે વન મહોત્સવ છે આની સાથે હું તમારી જોડે વાત કરું તો પર્યાવરણ રિલેટેડ ડેઝ પૂછવામાં આવતા હોય છે જેમ કે વિશ્વ પર્યાવરણ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે તો કે પાંચ જૂન વાઘ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે તો કે ઓગણત્રીસ જુલાઈ સિંહ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે તો કે દસ ઓગસ્ટ હાથી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે તો 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 કે ઓગસ્ટ આવા દિવસો તમને પરીક્ષામાં પૂછાઈ શકે છે છે સાથે સાથે હું તમારી જોડે ચર્ચા કરું કયા જિલ્લામાં કયું આવેલું અથવા કયા રાજ્યમાં કયું અભયારણ્ય આવેલું છે અને સાથે સાથે કયા રાજ્ય કે કયા જિલ્લાની અંદર કયું રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું છે ગુજરાતનું સૌથી મોટું અભયારણ કયું ગુજરાતનું સૌથી નાનું અભ્યારણ કયું આ પ્રકારના પ્રશ્ન બનાવી શકે છે કોઈ અભ્યારણ હોય તો તેમાં મુખ્યત્વે કયા પ્રકારના પ્રાણીઓ જોવા મળે છે આ પ્રકારના પ્રશ્નો બની શકે છે તો આવી બધી બાબતો ઉપર આપણે ફોકસ કરવાનું થાય છે સાથે સાથે હું તમને થોડું કહું થોડો અલગ ટોપિક છે પણ કદાચ ત્યાંથી પ્રશ્ન એકાદ બે પ્રશ્ન આવી શકે પર્યાવરણને લગતા કોઈક સ્પેશિયલ કાયદો કોઈ એક્ટ ચર્ચામાં રહ્યો હોય ફોર એક્ઝામ્પલ હું તમને વાત કરું બંધારણની જ વાત કરીએ તો બંધારણમાં અમુક અનુચ્છેદો છે એક અનુચ્છેદ તમને ખ્યાલ છે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં અનુચ્છેદ નંબર સડતાલીસ દર્શાવેલો છે સડતાલીસ દર્શાવેલો છે ક્લિયર છે જેમાં આપણે એના આધારે ગુજરાત સરકારે ગૌહત્યાનો કાયદો બનાવેલો છે કે ગૌહત્યા પ્રતિબંધ હોવો જોઈએ તો આ પ્રકારની બાબતો પરીક્ષામાં પૂછાતી હોય છે પર્યાવરણ વિશેષની અંદર હવે તમને એમ થાય કે પર્યાવરણ વિશેષની તૈયારી કરવી છે તો તમે ક્યાંથી તૈયારી કરી શકો છો તો પર્યાવરણ વિશેષની તૈયારી તમે આપણી યુટ્યુબ ચેનલના માધ્યમથી જંગલ સફારી દરરોજ સવારે અગિયાર વાગે આવે છે એના માધ્યમથી તમે તૈયારી કરી શકો છો

જવાબ ગઈ રીતે લાવવા ગણતરીઓ ગણતરીઓથી તકલીફ પડતી હોય છે તો એવા મિત્રોને અહીંયા સતત પ્રેક્ટિસ કરવી પડશે અને સાથે સાથે હું તમારી જોડે વાત કરું તો પચાસ માર્કમાં સમાવેશ થાય છે જીકે નો એટલે કે સામાન્ય જ્ઞાનનો શેનો સમાવેશ થાય છે જીકે નો એટલે કે સામાન્ય જ્ઞાનનો સમાવેશ થાય છે જો કે આ જીકે હવે જીએસ ટાઈપનું બની ગયું છે આ જીકે સામાન્ય જ્ઞાનના રહેતા સામાન્ય અભ્યાસ બની ચૂક્યું છે અને આ જ તમારું સ્ટ્રોંગ થાય એ માટે થઈને જ આપણે ફાસ્ટ એન્ડ ફોરેસ્ટના લેક્ચરનું આયોજન કરીએ તો આઈ લેક્પ તમને સિલેબસ વિશે થોડી માહિતી મળી ગઈ હશે તો વધારે સમય ના લેતા આપણે લેક્ચરની શરૂઆત કરી દઈએ કહેવાય છે ને અભ્રામ લિંકનનો એક સુવિચાર છે બહુ મસ્ત મજાનો કે જો કોઈ મને ઝાડ કાપવા માટે કઈક ચાર કલાકનો સમયગાળો આપે ને તો ત્રણ કલાક તો હું ખાલી કુહાડીની ધાર બનાવવા માટે નીકાળીશ આપણે શું કરીએ પહેલી જ મિનિટથી ઝાડને કાપવા લાગીએ શું કીધું કે ત્રણ કલાક તો છે ને હું કુવાડીની ધાર બનાવીશ એટલે કંઈક એવું જ છે કે ભાઈ જેટલું વાંચીએ આ વાંચીએ તે વાંચીએ એવું બધું કર્યા કરતા પહેલા એક પ્રોપર પ્લાનિંગ હોવું જોઈએ કે ઠીક છે આ સબ્જેક્ટ છે તો એની અંદર હું આ ટોપિક તો કરી જ દઈશ આ સબ્જેક્ટની અંદર હું આ વસ્તુ ફોલો કરીશ અને પછી એને હું ડેઈલી આ પ્રમાણે અપનાવવાનો છું તો તમને સફળતા મળશે ચલો લેક્ચરની શરૂઆત કરી દઈએ એની પહેલા ઓફરને છેલ્લા ત્રણ દિવસ બાકી છે તમે સૌ જાણો છો કે અત્યારે નવરાત્રીના નવલા નોરતાઓ ચાલી રહ્યા છે અને તમે એની અંદર ગરબે ઝૂમી પણ રહ્યા હશો એ માટે થઈને જ તમારી તૈયારી આગળ જઈને સારી બને એ માટે થઈને વેબ સંકુલ દ્વારા એક ઓફર લોન્ચ કરવામાં આવી છે આ ઓફરનું નામ શું છે તો આ ઓફરનું નામ છે નવરાત્રી સ્પેશિયલ ઓફર નવરાત્રી સ્પેશિયલ ઓફર તમારે પ્રોમોકોડ શું યુઝ કરવાનો છે તો તમારે પ્રોમોકોડ કોડનો યુઝ કરવાનો છે નવરાત્રી પ્રોમોકોડ કોડનો યુઝ કરવાનો છે ખાસ ધ્યાન આ ઓફર ક્યાં સુધી છે તો પચીસ ઓક્ટોબર સુધી જ આ ઓફર વેલિડ છે ઓકે આ ઓફર ઉપર અલગ અલગ પ્રકારનું ડિસ્કાઉન્ટ તમને મળી રહ્યું છે જેમ કે તમે કોઈ કોર્સ ત્રણ મહિના માટે ખરીદો છો તો પચાસ ટકાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે જો કોઈ કોર્સ તમે છ મહિના માટે ખરીદો છો પંચાવન ટકા ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે અને જો કોઈ કોર્સ તમે એક વરસ બે વર્ષ કે ત્રણ ખરીદો છો તો તો તમને ડિસ્કાઉન્ટ મળી છે સાહીઠ ટકા આવું જબરદસ્ત ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે તો ચોક્કસથી તમે આ ડિસ્કાઉન્ટનો લાભ મેળવજો વેબ સંકુલના અલગ અલગ પ્રકારના કોર્સીસ ઉપલબ્ધ છે કયા પ્રકારના કોર્સ સ્માર્ટ કોર્સીસ પ્લાનર કોર્સીસ ક્લાસરૂમ કોર્સિસ જે પણ કોર્સ તમારે ખરીદવો હોય એ કોર્સ તમે વેબ સંકુલ એપ્લિકેશનના માધ્યમથી ખરીદી શકો છો તો ચોક્કસથી તમારે લાભ મેળવવાનો છે અને આજે જ તમારી તૈયારીની જબરદસ્ત શરૂઆત કરી દો કોઈ પણ પ્રકારનો પ્રશ્ન થાય છે તમને આ ઓફર વિશે તો અહીંયા હેલ્પલાઇન નંબર આપેલા છે એનો એકવાર સ્ક્રીનશોટ લઈ લેવો હેલ્પલાઇન નંબર પર કોલ કરીને તમે તમામ પ્રકારની માહિતી મેળવી શકો છો અચ્છા આપણી જોડે કયા કયા કોર્સીસ ઉપલબ્ધ છે તો આપણી જોડે સ્માર્ટ કોર્સ ઉપલબ્ધ છે જબરદસ્ત છે એકદમ તમારી તૈયારી મજબૂત કરવી હોય તો સ્માર્ટ કોર્સ બહુ ઉપયોગી સાબિત થશે અચ્છા આપણી જોડે પ્લાનર કોર્સ પણ ઉપલબ્ધ છે પ્લાનર કોર્સમાં શું છે તો ડેલીનું તમને પ્લાનિંગ મળી જાય છે અગત્યની બાબત એ જ છે આજે શું વાંચવું એ જ વિચારવામાં આપણો અડધો દિવસ જતો રહે હવે એ જ પ્લાનિંગ તમને વેબ સંકુલના માધ્યમથી મળી રહે કે તમારે ડે વન માં આ વાંચવાનું આ વિડિયો જોવાના આ ટેસ્ટ આપવાની ડે ટુ માં તમારે આ કરવાનું ડે થ્રી માં તમારે આ કરવાનું તો કેવી મજા આવી જાય તો એ તમારો ક્લોઝ છે પ્લાનર કોર્સ અને તમે જે રીતે વેબ સંકુલનું ઓફલાઈન શિક્ષણ ગાંધીનગરમાં મળી રહ્યું છે એ જ ઓફલાઈન શિક્ષણ જો તમને તમારા મોબાઈલમાં જોઈએ છીએ તો તમે કરી શકો છો આપણો ક્લાસરૂમ કોર્સ ક્લાસરૂમ કોર્સ તમને બહુ ઉપયોગી સાબિત થશે ઓફલાઈન શિક્ષણ જે મળી રહ્યું છે એ જ તમને તમારા મોબાઈલમાં મળશે જે સર ક્લાસમાં ભણાઈ રહ્યા છે એ તમે તમારા મોબાઈલમાં જોઈ શકશો તો આ ક્લાસરૂમ કોર્સ પર તમને બહુ ઉપયોગી સાબિત થશે એની પણ માહિતી જોઈતી હોય તો હેલ્પ નંબર પર કોલ કરીને માહિતી મેળવી શકો છો પ્રોમો કોડ ખાસ નોટ કરી લેજો નવરાત્રી પ્રોમો કોડનો ઉપયોગ કરવાનો છે આગળ વધીએ છીએ ક્વેશ્ચન નંબર એક થી નીચેના પૈકી કઈ ભીતિ ચિત્રકળા છે તમારે જણાવવાનું છે ભીતિ ચિત્રકળા કઈ છે આ તો સિમ્પલ છે ભરતકામ આપેલું છે ઓકે કટાવ કામ કટાવ કામ આપણે જાણીએ છીએ કચ્છ સાથે સંકળાયેલું છે કટાવ કામ કાચના ટુકડાઓ અને હોય એની સાથે સંકળાયેલી બાબત છે જનરલી તો આ ઓડિયો ઓડિયો શું છે એક પ્રકારની ઓડિયો એક પ્રકારની ભીંતિ ચિત્રકળા છે આ મગજમાં ફિટ કરી લેજો ઓડિયો એક પ્રકારની શું છે તો ઓડિયો એક પ્રકારની ભીંત ચિત્રકળા છે આ મગજમાં ફીટ કરી લેજો તો ઓપ્શન સી ઇઝ ધ રાઈટ આન્સર ઓકે ચલો ઓડિયો વિશે વાત કરીએ તો ઓડિયો એક પ્રકારની ભીંત ચિત્રકળા છે ખાસ કરીને લગ્નના અવસર સમયે ઘરની સજાવટ માટે લીપણ કરવામાં આવે છે આ કળા તમને ગ્રામીણ ક્ષેત્રની અંદર ખાસ કરીને જોવા મળતી હોય છે ગામડાના મોટા ભાગના ઘરોની ઓસરી દિવાલ પર લીપણ કે ઓડિયો કરવામાં આવતો હોય છે તમે અહીંયા ફોટોગ્રાફમાં જોઈ શકો છો આ પ્રમાણે ગામડાના મકાન હોય આપણે ગામડામાં ક્યારેક ને ક્યારેક રહ્યા જોઈએ છીએ અને ઘણા મિત્રો તો આજની તારીખમાં પણ ગામડામાં વસવાટ કરતા હશે તો જે લીપણ ને છે એક પ્રકારની એને ઓડિયો તરીકે ઓળખવામાં આવે છે જે એક પ્રકારની શું છે તો ભીંતી ચિત્રકળા છે ઓકે ચલો ઓડિયો કે લીપણમાં શું થાય છે તો ચીકણી માટી છાણ અને ઘઉંનું કુંવણ મિશ્રિત કરીને તેમાં જોઈતા પ્રમાણમાં પાણી ઉમેરી પગથી ખૂદીને તૈયાર કરવામાં આવે છે જેને સ્થાનિક બોલીમાં શું કહેવામાં આવે છે ઘારીયું તો પરીક્ષામાં પ્રશ્ન બને કે ભાઈ ઓડિયો ભીતી ચિત્રકળા સાથે તૈયાર કરવામાં આવતા મિશ્રણને શેના તરીકે ઓળખવામાં આવે છે સમજાય છે આ પ્રકારનો પ્રશ્ન બની શકે કે ઓડિયો ભીતી ચિત્રકળામાં તૈયાર કરવામાં આવતા મિશ્રણને સેના તરીકે ઓળખવામાં આવે છે તો સેના તરીકે ઓળખવામાં આવે છે ઘારિયું તરીકે ઓળખવામાં આવે છે મગજમાં ફિટ કરી લેજો ઓડિયો ભીતી ચિત્રકળામાં તૈયાર કરવામાં આવતા મિશ્રણને ઘારિયું તરીકે ઓળખવામાં આવે છે ઘરની સ્ત્રીઓ હાથની હથેળીઓ વડે દિવાલ કે ઓસરી પર વિવિધ ભાતો ઉપસાવતી આ ભાતમાં વિશેષ ખજૂરી કે તાળના ચિત્રો અંકિત કરવામાં આવતા હતા લીપણ કે ઓળીઓ લગ્ન પ્રસંગ કે તહેવારોમાં મકાનની સજાવટ વધારવા માટે કરવામાં આવતું હતું ઓકે તો એ બાબત આપણે યાદ રાખીશું તો સિમ્પલ યાદ રાખવાનું છે અને ઘારિયું તરીકે ઓળખવામાં આવે છે જે મિશ્રણ તૈયાર થાય છે એને ઓકે ચલો બીજા નંબરના પ્રશ્ન તરફ આપણે આગળ વધીએ છીએ રવેચીનો મેળો તરણેતરનો મેળો ગોળ ગધેડાનો મેળો અને ક્વાન્ટનો મેળો જો મેળામાંથી તમને પરીક્ષામાં બહુ પ્રશ્નો પૂછાશે કયા મેળાનું આયોજન કયા જિલ્લામાં થાય છે અથવા એ પ્રકારનો પ્રશ્ન બની શકે છે કે કયા મેળાનું આયોજન કઈ તિથિ દરમિયાન કરવામાં આવે છે તેમાં હું રવેચી મેળાનું આયોજન કરવામાં આવે છે આ રવેચીનો મેળો એ કચ્છના કચ્છ જિલ્લાના રાપર તાલુકા સાથે સંકળાયેલો છે કચ્છ જિલ્લાના રાપર તાલુકા સાથે સંકળાયેલો છે તો રવેચીના મેળા એક સાથે શું આવવું જોઈએ એક સાથે બી આવવું જોઈએ પછી હું તમારી જોડે ત્રણેતરના મેળાની વાત કરું તો ત્રણેતરનો મેળો આપણે સૌ પરિચિત છીએ ભાદરવા સુદ ભાદરવા સુદ ચોથ પાંચ અને છઠ આ ભાદરવા સુદ ચોથ એટલે શું થશે તો ભાદરવા સુદ ચોથ એટલે થશે ગણેશ ચતુર્થી ખાસ ધ્યાન ગણેશ ચતુર્થી તો ગણેશ ચતુર્થી ના રોજ આ ત્રણેતરના મેળાનું આયોજન કરવામાં આવે છે તો બે સાથે શું થવું જોઈએ બે સાથે થવું જોઈએ ડી ઓકે અને તમે ડીવાય ની પરીક્ષા આપી હશે તો તમને થોડો આઈડિયા હશે કે બધા જોડકા જોડવાની જરૂર રહેતી નથી

તો પણ તમને તમારો જવાબ નથી મળી રહ્યો તો હવે આપણે આગળ વધીશું ગોળ ગધેડાના મેળા તરફ અથવા તો દાહોદ સાથે એક સ્તંભ જેવું હોય એની ઊંચાઈ ઉપર એક ગોળની પાટલી પોટલી બાંધવામાં આવે અને ગોળની જે પોટલી હોય એને યુવકો મેળવવાનો પ્રયત્ન કરે એ સ્તંભ ઉપર ચડતા હોય અને જે નીચેથી યુવતી હોય ને લાકડી લઈને ઊભી હોય એ યુવકોને મારતી હોય ઓકે છે તો એવું કહેવાય કે ભાઈ ગોળ મેળવવા માટે ગધેડા જેવો માર ખાવો પડે છે એલ્લા મેળાને શું નામ આપવામાં આવ્યું છે ગોળ ગધેડાનો મેળો નામ આપવામાં આવ્યું છે તો ગોળ ગધેડાનો મેળો ક્યાં આવશે દાહોદ ખાતે તો ત્રણ સાથે શું આવશે એ આવશે તો તમે અહીંયા જોઈ શકો છો ત્રણ સાથે એ અને લાસ્ટ છે આપણો ક્વાન્ટનો મેળો લાસ્ટ મેળો કયો છે ક્વાન્ટનો મેળો જે ક્વાન્ટનો મેળો છે એના સાથે સંકળાયેલો છે તો ક્વોન્ટનો મેળો સંકળાયેલો છે આપણો છોટા ઉદેપુર સાથે ક્વાટનો મેળો સંકળાયેલો છે સિમ્પલ યાદ રાખીશું કચ્છ જિલ્લાના મેળાને રવેચીના મેળા તરીકે ઓળખવામાં આવે છે કચ્છ જિલ્લાના રાપર તાલુકામાં ભાદરવા સુદ સાતમ આઠમ દરમિયાન જે મેળાનું આયોજન કરવામાં આવે છે તે મેળાને રવેચીના મેળા તરીકે ઓળખવામાં આવે છે એ જ પ્રમાણે સુરેન્દ્રનગર જિલ્લામાં ભાદરવા સુદ અને રોજ જે મેળાનું આયોજન કરવામાં આવે છે તે મેળાને તરણેતરના મેળા તરીકે ઓળખવામાં આવે છે અને આ તરણેતરનો નો મેળો એટલે રંગબેરંગબી છત્રીઓના મેળા તરીકે ઓળખાય છે તરણેતર નો મેળો શેના તરીકે રંગબેરંગબી છત્રીઓના મેળા તરીકે તરણેતરના મેળાને ઓળખવામાં આવે છે ત્રિનેત્રેશ્વર મહાદેવનું મંદિર અહીંયા આવેલું છે અને આજ તરણેતરના મેળામાં હું તમારી જોડે વાત કરું તો ગ્રામીણ ઓલિમ્પિકનું આયોજન થતું તમને જોવા મળે છે આ તરણેતરના મેળામાં શેનું આયોજન થતું જોવા મળે છે ગ્રામીણ ઓલિમ્પિકનું આયોજન થતું જોવા મળે છે તો એ બાબત આપણે યાદ રાખીશું પછી ગોળ ગધેડાનો મેળો તો દાહોદ સાથે સંકળાયેલો છે અને ક્વાંટનો મેળો તો છોટા ઉદેપુર સાથે સંકળાયેલો આવશે ચલો

ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના પ્રદેશોમાં આવેલા રેતાળ કાંપની જમીન જમીન તરીકે ઓળખવામાં આવે છે મહી સરસ્વતી વચ્ચેના પ્રદેશોમાં ગોરાળુ જમીન વધારે જોવા મળે છે જેમાં ખેડા અમદાવાદ પાટણ આણંદ વડોદરા મહેસાણા સાબરકાંઠા બનાસકાંઠા અરવલ્લીનો સમાવેશ થાય છે ગોરાળુ જમીનની વાત કરીએ તો ગોરાળુ જમીનમાં નાઇટ્રોજન ચૂનો ફોસ્ફરસ પોટાશ ઓકે આ બધું પ્રમાણ તમને અલગ અલગ પ્રમાણમાં જોવા મળશે ઘઉં અને ડાંગર ખાસ ધ્યાન રાખજો તમને કીધું ઘઉં અને ડાંગરના પાક માટે ગોરાડુ જમીન બહુ ઉપયોગી છે ઓકે તો બની શકે કે નીચેનામાંથી કયા પાકો માટે ગોરાડુ જમીન ઉપયોગી સાબિત થાય છે તો ઘઉં અને ડાંગરના પાકો માટે ગોરાળુ જમીન ઉપયોગી સાબિત થાય છે ચલો અને મધ્ય ગુજરાતની વાત કરીએ તો ગુજરાતના બગીચા તરીકે ગુજરાતના બગીચા તરીકે કયા પ્રદેશને ઓળખવામાં આવે છે તો ગુજરાતના બગીચા તરીકે મધ્ય ગુજરાતને ઓળખવામાં આવે છે આગળ છીએ રીડિંગના સમયમાં વર્ષ વિદ્રોહ થયો હતો તો વિધાન બિલકુલ સાચું છે વાયસુ રીડિંગના સમયગાળામાં જ આ મોપાલા વિદ્રોહ થયેલો છે અચ્છા વાયસુર વાત કરીએ તો વાયસુર પદ સૌપ્રથમ પ્રથમ અઢારસો ને અઠાવન માં અસ્તિત્વમાં આવે છે યાદ રાખજો વાયસુર પદ અઢારસો અઠાવન માં અસ્તિત્વમાં આવે છે જે હેઠળ પ્રથમ વાઇસરોય કોણ હતા તો પ્રથમ વાઇસરોય હતા કેનિંગ પ્રથમ વાઇસરોય કોણ હતા તો પ્રથમ વાઇસરોય કેનિંગ હતા ઓકે તો યાદ રાખવાનું થાય કે ભારતના પ્રથમ વાઇસરોયનું નામ જણાવો તો કેનિંગ એ ભારતના પ્રથમ વાઇસરોય છે 1858 માં આ પદ ઊભું કરવામાં આવ્યું હતું બીજા વિધાનની વાત કરીએ તેના સમયમાં જ વર્ષ 1923 માં ગાંધીજીએ સ્વરાજ પાર્ટી હવે ઓગણીસસો ની એક ઘટના તમે યાદ રાખી શકો છો ઓગણીસસો માં એક સત્યાગ્રહ થાય છે જે સત્યાગ્રહને બોરસદ સત્યાગ્રહ તરીકે ઓળખવામાં આવે છે એની સાથે સરદાર વલ્લભભાઈ પટેલનું નામ સંકળાયેલું છે અને ઓગણીસસો માં સ્વરાજ પાર્ટીની સ્થાપના થાય છે જે એક સમયગાળે કોંગ્રેસ કરતાં પણ વધારે પ્રભુત્વ ધરાવે છે આ સ્વરાજ પાર્ટીની હું તમારી જોડે વાત કરું તો આ સ્વરાજ પાર્ટીના સ્થાપક એ મોતીલાલ નહેરુ ખાસ ધ્યાન રાખીશું મોતીલાલ નહેરુ અને ચિત્રંજન દાસ હતા કોણ હતા મોતીલાલ નહેરુ અને ચિત્રંજન દાસ એ આ સ્વરાજ પાર્ટીના સ્થાપક હતા એ બાબત આપણે યાદ રાખવાની છે ઓગણીસો માં સ્વરાજ પાર્ટીની સ્થાપના તો થાય જ છે અને આ પાર્ટીના સ્થાપક કોણ હોય છે મોતીલાલ નહેરુ અને ચિત્રંજન દાસ એના સ્થાપક હોય છે તો બીજું વિધાન બિલકુલ ખોટું છે પેલું વિધાન બિલકુલ સાચું છે તો અહીંયા જવાબ આવશે માત્ર એક વિધાન સાચું છે માત્ર એક વિધાન સાચું છે વાયસોરે રીડિંગના સમયગાળા દરમિયાન મોપલા વિદ્રોહ થયો હતો અને બીજું સ્ટેટમેન્ટ સ્વરાજ પાર્ટી

તો જો ઘણી બધી ઘટનાઓ છે પ્રશ્ન બની શકે કે કઈ ઘટના વાયસો રીડિંગના સમયગાળામાં થઈ હતી તો ચોરી ચોરા કાંડ પણ વાયસો રીડિંગના સમયગાળામાં થયો હતો તો આવો પ્રશ્ન બની શકે કે ચોરી ચોરા કાંડ નીચેનામાંથી કયા વાઇસરોના સમયગાળામાં થયો હતો તો વાઇસો રીડિંગ મોપલા વિદ્રોહ કોના સમયગાળામાં થયો વાયર રીડિંગ પછી પ્રશ્ન થાય બોરસદ સત્યાગ્રહ જે ઓગણીસો ત્રેવીસ માં થયો છે આ બોરસદ સત્યાગ્રહ કયા વાઇસરોના સમયગાળામાં થયો તો વાઇસ રીડિંગ એ જ પ્રમાણે પ્રશ્ન થઈ શકે સ્વરાજ પાર્ટીની સ્થાપના કોના સમયગાળામાં થઈ તો વાઇસો રીડિંગ આવી પડે ચાલો આગળ ક્વેશ્ચન નંબર પાંચ તરફ લોકસભાના અધ્યક્ષ વિશે માહિતી આપી છે અને જ્યારે આવા ત્રણ ત્રણ સ્ટેટમેન્ટ આપ્યા હોય ને ત્યારે વિદ્યાર્થીઓને એટલું જ કેતો હોઉં કે હડાહળ જુઠ્ઠા લાગતા હોય ને એવા સ્ટેટમેન્ટ તમારે પકડી લેવાના ભાઈ આ તો બિલકુલ ખોટું છે તમને એમ થાય કે સાહેબ અમને ખોટું પકડતા કેમ આપણે ફોર એક્ઝામ્પલ ની પરીક્ષા તમે જોઈ લો મને એક પ્રશ્ન બહુ સારી રીતે યાદ રહી ગયો છે એમાં કઈક ત્રણ સ્ટેટમેન્ટ આપેલા હતા બે સ્ટેટમેન્ટમાં ટપ્પો નતો પડી રહ્યો વાંધો નહીં પણ એક સ્ટેટમેન્ટ બહુ મસ્ત મજાનું હતું કે ગુજરાતમાં જિલ્લાઓની સંખ્યા છત્રીસ છે હવે આ તો હજી તૈયારી શરૂઆત કરી હોય ને કોઈ કીકલાય એને પૂછીએ કે ગુજરાતમાં જિલ્લા કેટલા બેટા બોલતા તો એ કે છે કે તેત્રીસ જિલ્લા સિમ્પલ છે તો બધાને ખબર હોય કે તેત્રીસ જિલ્લા જૂઠું હવે એ સ્ટેટમેન્ટ પકડી લીધું કે આ રોંગ છે તો એના આધાર તમે એલિમિનેશન મેથડ કરીને જવાબ આપી શકશો તો પ્રયત્ન કરવાના એલિમિનેશન મેથડથી તમને જવાબ મળી જશે ઓકે આગળ વાત કરીએ છીએ સાચા વિધાન ચકાસવાના છે પેલું વિધાન લોકસભાના અધ્યક્ષ રાષ્ટ્રપતિની મરજી જો હવે આ તો ખબર જ હોય હડાડ જૂઠું બંધારણ બેઝિક જાણતા હો તો તમને ખબર પડે કે રાષ્ટ્રપતિની મરજી સુધી હોદ્દા ઉપર રહી શકે એવી કોઈ જગવાઈ નથી અચ્છા એટર્ની જનરલ રાષ્ટ્રપતિની મરજી સુધી હોદ્દા પર રહી શકતા હોય પણ લોકસભાના અધ્યક્ષ ના હોય પછી જરૂરી નથી કે લોકસભાના અધ્યક્ષ પોતાની ચૂંટણી વખતે ગૃહનો સભ્ય હોય હવે ગૃહનો સભ્ય હોવો જોઈએ તો જ અધ્યક્ષ બની શકે બની શકે એ આપણે પરિચિત છીએ તો બે વિધાન ખોટા છે તો બે વિધાન ખોટા છે તો તમારો જવાબ શું આવશે એક અને બે ના થાય એક બે ત્રણ ના થાય એક પણ નહીં થઈ શકે અને ત્રણ પણ થઈ શકે જો આની અંદર મેથડ લાગુ નથી પડતી બધા વિધાન વાંચવા પડશે રાજીનામું યસ અધ્યક્ષ પોતાનું રાજીનામું આપે અને ઉપાધ્યક્ષ પોતાનું રાજીનામું આપે છે એ બાબત આપણે યાદ પોતાનું રાજીનામું અધ્યક્ષ ને આપે છે અધ્યક્ષ ઉપાધ્યક્ષ ને ઉપાધ્યક્ષ અધ્યક્ષ ને એ બાબત આપણે યાદ રાખીશું તો અહીંયા ત્રીજું વિધાન સાચું થાય છે તો ક્વેશ્ચન નંબર પાંચમાં આન્સર શું થશે માત્ર ત્રણ વિધાન સાચું છે ચલો તે બાબત આપણે યાદ રાખીએ અનુચ્છેદ ત્રાણું મુજબ લોકસભા પોતાના સભ્યોમાંથી મેં તમને કીધું ને એવું ના હોય કે લોકસભાનો સભ્ય ના હોય તો પણ તે અધ્યક્ષ બની શકે એવું નથી લોકસભા પોતાના સભ્યોમાંથી બે સભ્યોને એક સભ્યને અધ્યક્ષ તરીકે જ્યારે બીજા સભ્યને ઉપાધ્યક્ષ તરીકે ચૂંટી ગાઢે છે અને અનુચ્છેદ ચોરાણું મુજબ લોકસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષનું પદ ખાલી થવું રાજીનામુંને હટાવવાની પ્રક્રિયા આપેલી છે ત્યારે જયારે અધ્યક્ષ અધ્યક્ષને હટાવવાના ઠરાવ પર વિચારણા થઈ રહી હોય ત્યારે તે ગૃહમાં અધ્યક્ષ તરીકે બેસી શકશે નહીં તો આ બધા કઈક અનુચ્છેદો છે ત્રાણું ચોરાણું પંચાણું છન્નું પરીક્ષામાં પૂછાઈ શકે છે ઓકે ચલો પછી ખાસ જ્યારે બે ગૃહની સંયુક્ત બેઠક ભરાય કયા અનુચ્છેદ હેઠળ સંયુક્ત બેઠક ભરાય છે તો અનુચ્છેદ એકસો આઠ મુજબ સંયુક્ત બેઠક ભરાય છે આ સંયુક્ત બેઠક બોલાવે કોણ છે તો આ સંયુક્ત બેઠક બોલાવે છે રાષ્ટ્રપતિ સંયુક્ત બેઠક બોલાવે છે તો આ સંયુક્ત બેઠકનું અધ્યક્ષ સ્થાન કોણ લે છે તો સંયુક્ત બેઠકનું અધ્યક્ષ સ્થાન લોકસભાના અધ્યક્ષ ખાસ ધ્યાન રાખશું લોકસભાના અધ્યક્ષ એ સંયુક્ત બેઠકનું અધ્યક્ષ સ્થાન લેતા હોય છે લોકસભાના અધ્યક્ષ એ સંયુક્ત બેઠક નું અધ્યક્ષ સ્થાન લેતા હોય છે અત્યાર સુધી ત્રણ વખત લોકસભા લોકસભા રાજ્યસભાની ત્રણ વખત સંયુક્ત બેઠક મળી છે ત્રણ વખત મળી છે ચલો એક હું કહું છું બે તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાની છે એક હું કહું છું અને બે તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાની છે એક હતી દહેજ પ્રતિબંધક બાબત એના રિલેટેડ હતી એના માટે થઈને એકવાર સંયુક્ત બેઠક મળી હતી તમે કમેન્ટ બોક્સમાં જણાવજો બીજી બે ઓકે બાકી જયારે આપણું લેક્ચર આવશે ત્યારે હું તમને કહેવાનો છું ફરી પાછું બે તમારે કમેન્ટ કરવાની છે અત્યારે આગળ વધીએ છીએ નીચે આપેલા તેના શોધક સાથે યોગ્ય રીતે જોડકો ગતિના નિયમ રેડિયમ તરવાનો નિયમ અને સાપેક્ષતા નો સિદ્ધાંત હવે સાપેક્ષવાદનો સિદ્ધાંત તો બધાને આવડતું હોય આઈન્સ્ટાઈન આવે ઓકે ચાર સાથે બી આવવો જોઈએ તો ચાર સાથે બી બાય બાય ખતમ આપણને આપણો જવાબ મળી ગયો હું તમને વારંવાર કહું છું ડીવાયસોની પરીક્ષાના જોડકા ચેક કરો સાવ સરળ જોડકા હતા એક જોડકું જોડતા હતા અને તમને તમારો જવાબ મળી જતો હતો એક જ જોડકું જોડવાનું અને તમને તમારો જવાબ મળી જાય તો સિમ્પલ રીતે આપણે અહીંયા જોડકું આપેલું છે સાપેક્ષતાનો સિદ્ધાંત તો કે આઈન્સ્ટાઈન આવશે બીજું કઈ જોવાની જરૂરિયાત જ ના રિચાર્જ સાથે બી એટલે આપણને આપણો જવાબ મળી ગયો તેમ છતાં આપણે ચર્ચા કરીએ અહીંયા દરેક વૈજ્ઞાનિક અહીંયા ફોટોગ્રાફ સાથે મેં તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે તો કે સાપેક્ષતાનો સિદ્ધાંત તો કે સાપેક્ષતાનો સિદ્ધાંત શું આવશે આઈન્સ્ટાઈન પછી હું વાત કરું તરવાનો નિયમ તો તરવાનો નિયમ કોણ આવશે આર્કિમેડિસ રેડિયમની શોધ મેડમ ક્વિરી દ્વારા અને ગતિ આપણે ધોરણ નવ માં ભણતા હતા ટેક્સ બુક ગતિના નિયમો ત્રણ ગતિના નિયમો બળના નિયમો બધું ભણેલા છીએ તો ગતિના નિયમો ન્યૂટન દ્વારા ઓકે શુંગ વર્ષની સ્થાપના પુષ્ય મિત્ર શુંગે કરી હતી અને શૃંગ શાસકોએ તેની રાજધાની વૈશાલીને બનાવી હતી બે સ્ટેટમેન્ટ આપેલા છે તમારે જણાવવાનું છે કયા વિધાનો સાચા છે ઓકે પરીક્ષામાં બે સ્ટેટમેન્ટ બહુ પૂછાતા હોય છે તો હું તમને છું વારંવાર કે એક બાબત તો તમને આવડવી જ જોઈએ એ બાબત કઈ આવડવી જોઈએ કે ભાઈ એનો સ્થાપક રાજા કોણ છે આવો પ્રશ્ન પરીક્ષામાં વારંવાર પૂછાતો હોય છે જો હું ખોટો નથી તો ડીવાય ની પરીક્ષામાં કદાચ ચોલ વંશના સ્થાપક રાજા પૂછાઈ ગયા

શુંગ વંશની સ્થાપના પુષ્યમિત્ર શુંગ દ્વારા કરવામાં આવી હતી અને શુંગ શાસકોની રાજધાની વૈશાલી નહીં પણ તું વિદિશા આવશે ઓકે તો પહેલું વિધાન સાચું છે બીજા વિધાન ખોટું છે શુંગ વંશ તેની સ્થાપના પુષ્યમિત્ર શુંગે કરી હતી તે બ્રાહ્મણ જાતિથી સંબંધિત હતા શુંગ શાસકોએ પોતાની રાજધાની વિધિશામાં સ્થાપિત કરી હતી ઇન્ડો યુનાની શાસક મિનેંદરે પુષ્યમિત્ર શુંગને હરાવ્યો હતો ઓકે એ બાબત આપણે યાદ રાખીશું અને શુંગ વંશનો અંતિમ શાસક કોણ હતો તો દેવભૂતિ શુંગ વંશનો અંતિમ શાસક હતો આગળ વધીએ છીએ કૃષ્ણદેવરાય સાલુઓ વંશથી સંબંધિત હતા વિજયનગર સામ્રાજ્ય પરીક્ષામાં પૂછાયું ની પરીક્ષામાં કે વિજયનગર સામ્રાજ્ય સાથે જે વંશો સંકળાયેલા છે એ પાંચ વંશમાં વિભાજિત હતા તો બિલકુલ ખોટું છે ચાર વંશમાં વિભાજિત હતા એમાંનો એક વંશ આ હતા સાલુ વંશ તુલુ વંશ આ બધી બાબતો આપેલી છે તો કૃષ્ણદેવરાયની વાત કરીએ ક્વેશ્ચન નંબર આઠમાં તો કે કૃષ્ણદેવરાય એ સાલુ વંશથી સંબંધિત હતા અને પછી તુલુ વંશની વાત કરીએ તો તુલુ વંશની સ્થાપના એ વીર કરી હતી ઓકે બે સ્ટેટમેન્ટ આપેલા છે તો પેલું વિધાન કૃષ્ણ દેવરાય સાલુ વંશ થી ના આવે તુલુ વંશ થી જ આવે ખાસ ધ્યાન રાખશું ઓકે તુલુ વંશ થી જ આવે અને તુલુ વંશ ની સ્થાપના વીર નરસિંહ કરી હતી તો બીજું વિધાન બિલકુલ સાચું છે ચલો તુલુ વંશ વિશે આપણે માહિતી મેળવીએ તો તુલુ વંશના સ્થાપક કોણ હતા તો તુલુ વંશના સ્થાપક હતા વીર નરસિંહ એ તુલુ તુલુ વંશના સ્થાપક હતા વંશનો મહાન શાસક કોણ હતો કૃષ્ણદેવરાય હતો અને સારું તેમાં તેનો સેનાપતિ હતો બાબરે પોતાની આત્મકથા બાબરનામામાં કૃષ્ણદેવરાયને ભારતનો સર્વધારિક સર્વાધિક શક્તિશાળી શાસક ગણાવ્યો છે અને ખાસ ધ્યાન રાખજો આ કૃષ્ણદેવરાયના સમયગાળામાં પોર્ટુગીઝ યાત્રી ડોમિગોસ પાયસ વિજયનગરની મુલાકાતે આવેલા છે કૃષ્ણદેવરાયના દરબારની વાત કરીએ તો કૃષ્ણદેવરાયના દરબારમાં તેલુગુ સાહિત્યના આઠ સર્વશ્રેષ્ઠ કવિ હતા જેમને દિગ્ગજ તરીકે ઓળખવામાં આવે છે અચ્છા અષ્ટ પ્રધાન મંડળ આપણે યાદ રાખીએ તો મરાઠા શાસક છત્રપતિ શિવાજી મહારાજ અને અહીંયા યાદ રાખવાનું છે અષ્ટ દિગ્ગજ કૃષ્ણદેવરાયના સમયગાળામાં કૃષ્ણદેવરાયે તેલુગુમાં આ મુક્ત માલ્યાદા અને સંસ્કૃતમાં જામવતી કલ્યાણમની રચના કરી હતી તો એ બાબત આપણે યાદ રાખીશું ઓકે અને કૃષ્ણદેવરાય આંધ્રભોજ અભિનવભોજ આંધ્રપિતામા વગેરે જેવી ઉપાધિઓ ધારણ કરી હતી આગળ વધીએ છીએ સંસાર ને सागर ને કિનારે કયો છંદ છે એ તમારે જણાવવાનું છે ક્વેશ્ચન નંબર નવ શું આન્સર આવવો જોઈએ સૌથી પહેલા અક્ષર ગણવાનો પ્રયત્ન કરો તો કે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અક્ષર હોય તો કયા પ્રકારનો છંદ આવી શકે ઇન્દ્રવજા થઈ શકે થઈ શકે આ પ્રકારના છંદ થઈ શકે છે આન્સર તમે જોઈ શકો છો અક્ષર અગિયાર છે ખાસ ઘણી યાદ રાખજો તાઘા તત જ ગાગા એનું ઘણ બંધારણ આવશે ચલો શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્રની વાત કરીએ ક્યાં આવેલું છે એન્ડ્રુસ લાયબ્રેરી હું વારંવાર કહું છું બાટન શબ્દ દેખાય તો તમે યાદ રાખજો ભાવનગર શબ્દ દેખાય તો તમે યાદ રાખજો ભાવનગર જો તમને વોટસન શબ્દ દેખાય તો તમે યાદ રાખજો રાજકોટ વોટસન શબ્દ દેખાય તો રાજકોટ યાદ રાખજો અને એન્ડ્રુઝ તમને શબ્દ દેખાય તો એન્ડ્રુસ શબ્દ દેખાય તો તમે યાદ રાખજો સુરત આટલી બાબતો તમારે યાદ રાખવાની છે એન્ડ્રુઝ લાઇબ્રેરી તો સુરત આવશે પછી બાટન આવે તો બાર્ટન ની અંદર તમે શું ટીક કરશો ભાવનગર કરશો ઓકે તો જોવો બે સાથે ડી હોવો જોઈએ બે સાથે ડી છે અને ચાર સાથે સી છે તમને તમારો જવાબ મળી ગયો લેંગ લાઈબ્રેરી રાજકોટ ને શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર તો ગાંધીનગર ઓકે તો સિમ્પલી ક્વેશ્ચન નંબર 10 નો તમને તમારો જવાબ મળી ગયો છે ઓકે ચાલો આગળ વધીએ છીએ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ ભીલ નૃત્ય પંચમહાલ અને મહીસાગર જિલ્લાના ભીલ આદિવાસીઓ દ્વારા કરવામાં આવે છે આ નૃત્ય માત્ર સ્ત્રીઓ દ્વારા કરવામાં આવે છે બે સ્ટેટમેન્ટ આપેલા છે ક્વેશ્ચન નંબર નંબર આન્સર થવો જોઈએ તો નૃત્ય અને મહીસાગર જિલ્લામાં કરવામાં આવતું નૃત્ય છે અને ખાસ ધ્યાન રાખજો અહિયાં સ્ત્રીઓ ના આવે તો આ નૃત્ય પુરુષો દ્વારા કરવામાં આવે છે એટલે કે પુરુષ પ્રધાન છે એ બાબત આપણે યાદ રાખવાની છે ઓકે તો અહીંયા માત્ર એક વિધાન સાચું થશે ક્વેશ્ચન નંબર અગિયાર હેઠળ પંચમહાલ અને મહીસાગર જિલ્લાના ભીલ આદિવાસીઓનું આ નૃત્ય છે આ નૃત્ય પુરુષો દ્વારા કરવામાં આવે છે હાથમાં તીર કામઠા ભાલા અને પગમાં ઘુંઘરો બાંધીને નૃત્ય કરવામાં આવતું હોય છે ઓકે બાબત આપણે યાદ રાખીશું આગળ વધીએ છીએ આપણે સાચા વિધાન ચકાસવાના છે સુરંદો એ તંતુવાદ્ય છે આ વાદ્ય જત લોકો બનાવે છે ઓકે વાદ્યના ચાર પ્રકાર પડતા હોય છે તમે સૌ પરિચિત છો વાદ્યના ચાર પ્રકાર પડતા હોય છે એક પડતું હોય છે તંતુ વાદ્ય જેમાં તમને તાર જોવા મળતા હોય છે એક વાદ્ય જેને તમે ફૂંક મારીને વગાડી શકો છો તેને કહેવાય છે સુશીર વાદ્ય પછી સામસામે અથડાવીને અથવા તો ચામડાથી મઢેલા હોય તો ધન અને અવનદ વાદ્ય આવા ટોટલ વાદ્યના ચાર પ્રકાર તમને જોવા મળે છે જેની અંદર સુરંદાની વાત કરીએ તો સુરંદો કેવું છે તો સુરંદ તંતુ વાદ્ય છે અને આ વાદ્ય જત લોકો દ્વારા બનાવવામાં આવે છે તો બંને વિધાન કેવા છે બંને વિધાન સાચા છે ઓકે સુરંદો ઊંટ ચનાવના કચ્છી સાવલાની જાતોમાં પ્રચલિત છે સારંગીને મળતું સુરંદો કે સુરંદો છે તે બાબત આપણે યાદ રાખીશું ઓકે સુરંદો તમે ફોટોગ્રાફમાં જોઈ શકો છો ચલો પછી વાત કરીએ છીએ તેના પર કલાત્મક કોતરકામ કરી મૂર્તિ અને ઉન્ના ફૂમતાથી તેને શણગારવામાં આવે છે સુરંદ મૂકવાની કોથળી પર રંગબેરંગી મનોહર ભરત ભરેલી હોય છે તો સુરંદા વિશે વાત કરી જે એક પ્રકારનું તંતુ વાદ્ય છે અચ્છા હવે કયો બંદર ક્યાં આવેલું છે તમારે જણાવવાનું છે ઓકે સુરત છે ભાવનગર છે પોરબંદર છે અને મોરબી છે હવે એક તો તમે પરફેક્ટ ખ્યાલે જ હોય કે જહાજ ભાંગવાનો ઉદ્યોગ કયા બંદર સાથે સંકળાયેલો છે તો કે અલંગ સાથે આવે બે સાથે ડી જોવાનો છે ટાટા બાય બાય ખતમ તમને તમારો જવાબ મળી ગયો આ રીતે જ જોડકા સોલ્વ કરાય મિત્રો પરીક્ષામાં બધું જોવાની જરૂર જ નથી એક જોડકું સોલ્વ કરો અને તમને તમારો જવાબ મળી ગયો વધારે ઝંઝટ કરાય જ નહીં આ રીતે જ તમારો સમય બચશે પણ આપણે પરીક્ષા નથી આપી રહ્યા આપણે અત્યારે સમજી રહ્યા છીએ એટલે હું તમને વિગતે સમજાવીશ આનો આન્સર થશે ઓપ્શન ડી ઓકે એ ભાવનગર તો અલંગ હવે હું તમને વિગતે માહિતી આપું ફોટોગ્રાફ સાથે મોરબી તો મોરબી સાથે આવે નવલખી બંદર પોરબંદર તો પોરબંદર સાથે આવે નવી બંદર ભાવનગર તો ભાવનગર સાથે આવે અલંગ બંદર અને સુરત તો સુરત સાથે આવે હજીરા બંદર ઓકે ચલો આગળ વધીએ છીએ વર્ષ ઓગણીસો આડત્રીસ માં હરિપુરા સુરત ખાતે અધિવેશન ભરાયું હતું આ અધિવેશન બિહારી હતી વાત કરું જે ગુજરાતમાં આયોજિત થયા છે ઓકે તો ગુજરાતમાં ચાર પ્રકારના અધિવેશનો આયોજિત થયા હતા જેની અંદર બે પ્રકારના અધિવેશનો અમદાવાદ ખાતે અને બે પ્રકારના અધિવેશનો ક્યાં આયોજિત થયા હતા તો બે પ્રકારના અધિવેશનો સુરત ખાતે આયોજિત થયા હતા

પંડિત જવાહરલાલ નહેરુની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય યોજના સમિતિની રચના કરી હતી જેના સભ્ય બિલાસી રામ અને વિશ્વેશ્વરૈયા હતા એ બાબત આપણે યાદ રાખીશું આગળ વધીએ છીએ સહારાના રણપ્રદેશ પરથી આવતા ગરમ અને સૂકા પવનો ભૂમધ્ય કિનારે ઇટલી સિસલી અને સ્પેનમાં ટોર્નેડો તરીકે ઓળખાય છે હરમેટર પવનોને સ્થાનિક ભાષામાં ડોક્ટર વિન્ડ નામથી ઓળખવામાં આવે છે

ટોર્નેડો તરીકે નથી ઓળખવામાં આવતા સિરોક્કો તરીકે ઓળખવામાં આવે છે અને બીજું સ્ટેટમેન્ટ બિલકુલ સાચું છે હર્મેટર પવનોને સ્થાનિક ભાષામાં ડોક્ટર વિન્ડ તરીકે ઓળખવામાં આવે છે તો બીજું વિધાન સાચું છે પહેલું વિધાન ખોટું છે તો આનો જવાબ થશે માત્ર બે એ આન્સર થશે ઓકે ચાલો તે બાબત આપણે યાદ રાખવાની છે સહારાના રણપ્રદેશ પરથી આવતા ગરમ અને સૂકા પવનો ભૂમધ્ય કિનારે ઇટલી સિસિલી અને સ્પેનમાં સિરોક્કો તરીકે ઓળખાય છે ભૂમધ્ય સાગર પર થઈને આવતા પવનો ભેજવાળા બનવાથી ઉપરના વિસ્તારોમાં ધૂળ સભર વૃષ્ટિ થાય છે ઓકે તો આ બાબત આપણે યાદ રાખીશું ચલો આગળ વધીએ છીએ એની પહેલા છેલ્લા ત્રણ દિવસ મિત્રો બાકી છે ઓફર ના તો ચોક્કસથી ઓફરનો લાભ મેળવી લેજો બમ્પર ડિસ્કાઉન્ટ તમને મળી રહ્યું છે જો તમે બાર મહિના કે એક વર્ષ સોરી એક વર્ષ બે વર્ષ કે ત્રણ વર્ષનો કોર્સ ખરીદો છો તો તમને સાહીઠ ટકા જેટલું બમ્પર ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે પ્રોમો કોડ તમારે યુઝ કરવાનો છે નવરાત્રી પ્રોમો કોડ યુઝ કરવાનો છે ચલ આગળ વધીએ છીએ ક્રસ્ટ અને મેન્ટલ વચ્ચેના વિસ્તારને રેપિડ ભંગ તરીકે ઓળખવામાં આવે છે અને મૃદાવરણ અને કોર વચ્ચેના વિસ્તારને મોહ ભંગ તરીકે ઓળખવામાં આવે છે ક્વેશ્ચન નંબર સોળ ઓકે આવી રીતે બે બાબતો આપેલી છે ઘણીવાર શું થતું હોય છે ખાસ તમે ધ્યાન રાખજો ઓકે ઘણીવાર શું થતું હોય છે બાબતો ઉલેટ ફુલેટ કરીને આપી દીધી હોય છે ફોર એક્ઝામ્પલ આપણે અગાઉના લેક્ચરમાં ચર્ચા કરી હતી તમે કદાચ આ રવિવારનો લેક્ચર જોયો હોય તો એની અંદર આપણે ચર્ચા કરી હતી

અને સમાસ કયો બન સમાસ ત્યારે કયા પ્રકારનો સમાસ બનતો હોય છે તો ત્યારે બહુવ્રિહિ પ્રકારનો સમાસ બનતો હોય છે ત્યારે કયા પ્રકારનો સમાસ બનતો હોય છે બહુવ્રિહિ પ્રકારનો સમાસ બનતો તમને જોવા મળશે ઓકે તમે જોઈ શકો છો જે સમાસના બે પદો વચ્ચે વિશેષણ કે વિશેષ્ય ઉપમાન અને ઉપમયનો સંબંધ હોય અને સમસ્ત પદ અન્ય પદનું વિશેષણ બનતું હોય તેવા સમાસને બહુરિહ સમાસ કહેવાય છે દેખલા તરીકે ચક્રપાણી ચક્ર છે જેના પાણીમાં એટલે કે જેના હાથમાં ઓકે ચલ આગળ વધીએ છીએ બાપ હોય તેવા બેટા ને વડ તેવા ટેટા એને સિમિલર કંઈક શોધવાનું છે તો સિમ્પલ છે પુત્રના લક્ષણ પારણામાં રાત થોડી ને વેશ જાજા પહેલાં તો એવું જ જોઈ લઈએ એક સાથે સિંહ ક્યાં આવે છે

ચડકે તેટલું સોનું નહીં બાહ્ય દેખાવથી છેતરાવું નહીં આગળ વધીએ છીએ ઉષ્ણકટિબંધીય કટિબંધીય ભેજવાળા ચોમાસુ વન ને પાનખરના વન પણ કહેવામાં આવે છે આ ક્ષેત્રમાં પચાસ થી સો સેન્ટીમીટર જેવો વરસાદ થતો હોય છે ક્વેશ્ચન નંબર ઓગણીસ બે સ્ટેટમેન્ટ આપેલા છે ચકાસવાના છે કયા વિધાનો સાચા છે ઓકે તો અહીંયા ખાસ ધ્યાન રાખશું તો અહીંયા વરસાદ તમને પચાસ થી સો સેન્ટીમીટર જેટલો નહીં પરંતુ તમને અહીંયા વરસાદ સો થી કરીને બસો સેન્ટીમીટરની આસપાસ જોવા મળશે વરસાદ કેટલો જોવા મળશે સો થી કરીને બસો સેન્ટીમીટર ની આસપાસ તમને વરસાદ જોવા મળશે ઓકે ઉષ્ણ કટિબંધીય ભેજવાડા ચોમાસુ વન આવા પ્રકારના વન ને પાનખર વન કહેવામાં આવે છે આ ક્ષેત્રમાં વરસાદની માત્રા સો થી કરીને બસો સેન્ટીમીટર વચ્ચે તમને જોવા મળતી હોય છે ઓકે સાચા વિધાન ચકાસવાના છે કૃષ્ણા નદી પૂર્વ દિશામાં વહે છે તેને કૃષ્ણા વેલી તરીકે પણ ઓળખવામાં આવે છે તો અહીંયા ક્વેશ્ચન નંબર વીસ માં આપેલા બંને વિધાનો સાચા છે કૃષ્ણા નદીની વાત કરીએ તો પૂર્વ દિશામાં વહેતી હોય છે અને તેને કૃષ્ણા વેલી તરીકે પણ ઓળખવામાં આવતી હોય છે 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 ઓકે તો બંને વિધાનો વિધાનો કેવા સાચા કૃષ્ણા નદી તે પૂર્વ દિશામાં વહેતી બીજા નંબરની દ્રિપકલ્પીય નદી છે જેનું ઉદ્ગમ સ્થાન સહ્યાદ્રીમાંથી મહાબળેશ્વર નજીક આવેલા એક ઝરણામાંથી થાય છે જેની કુલ લંબાઈ કેટલી જોવા મળે છે ચૌદસો એક કિલોમીટર તેની કુલ લંબાઈ જોવા મળે છે ભાગ ભાગ મહારાષ્ટ્રમાં કર્ણાટકમાં અને ઓગણત્રીસ આંધ્રપ્રદેશમાં જોવા મળે છે ઓકે ચાલો મુખ્ય સહાયક નદીઓ તો અહીંયા બધી સહાયક નદીઓના નામ આપેલા છે તેના સાથે આપણે યાદ રાખીએ તો કૃષ્ણા નદીને કૃષ્ણા વેલી તરીકે પણ ઓળખવામાં આવે છે આગળ વધીએ છીએ અલંકાર ઓળખવાનો છે સિદ્ધિ સાધનાની દાસી છે સિદ્ધિ સાધનાની દાસી છે હવે સિમ્પલ છે ઉત્પ્રેક્ષા અલંકાર તો ક્યારે આવતો હોય તો જાણે રખે શકે એ પ્રકારના શબ્દો આવતા હોય તો ઉત્પ્રેક્ષા અલંકાર થાય એટલે પોસિબલ નથી અનન તો ક્યારે થતું હોય એ જ વસ્તુ એના સાથે સરખામણી હિમાલય હિમાલય ગાંધીજી એટલે ગાંધીજી તો અનન ભાઈ થતું હોય તો બચે છે રૂપક અને શ્લેષ તો અહીંયા રાઈટ આન્સર થાય છે રૂપક અલંકાર રૂપક અલંકાર જ્યારે ઉપમય અને ઉપમાન વચ્ચે એકરૂપતા દર્શાવવામાં આવે છે ત્યારે રૂપક અલંકાર બને છે ઉપમેય કોને કહેવાય તો જેની સરખામણી કરવામાં આવે છે તેને ઉપમેય કહેવાય અને ઉપમાન કોને કહેવાય જેની સાથે સરખામણી કરવામાં આવે છે તેને ઉપમાન તરીકે ઓળખવામાં આવે છે સેરીકલ્ચર પીસી પીસીકલ્ચર અને ફ્લોરીકલ્ચર શેની સાથે સંકળાયેલી બાબત છે એ તમારે જણાવવાનું છે પર્યાવરણ વિશેષમાં પણ તમને આ પ્રકારનો પ્રશ્ન બની શકે છે તો એપીકલ્ચર મધમાખી સાથે સંકળાય શેરીકલ્ચર રેશમના કીડાઓ સાથે સંકળાય

વિલિયમ ઘોડે કર્યો હતો તો બિલકુલ વાત સાચી છે અને હરિયાળી ક્રાંતિ સાથે ડોક્ટર વર્ગીસ કુરિયન વાત બિલકુલ ખોટી છે આ ડોક્ટર વર્ગીસ કુરિયન એ શ્વેત ક્રાંતિના જનક ગણવામાં આવે છે ખાસ ધ્યાન વર્ગીસ શ્વેત ક્રાંતિના ગણવામાં આવે છે અને આ શ્વેત ક્રાંતિનું ગુજરાતમાં મથક કયું છે તો આ શ્વેત ક્રાંતિનું ગુજરાતમાં મથક છે આણંદ આવશે શ્વેત ક્રાંતિનું મથક આણંદ આવશે આ હરિયાળી ક્રાંતિ વિશે થોડી ચર્ચા કરીએ તો અત્યારે જ તેમનું અવસાન થયું છે સ્વામીનાથન ખાસ ધ્યાન રાખશું હરિયાળી ક્રાંતિના પિતા તરીકે સ્વામીનાથન ને ઓળખવામાં આવે છે જેનું તાજેતરમાં અવસાન થયેલું છે તો બીજું વિધાન ખોટું છે પેલું વિધાન સાચું છે હરિયાળી ક્રાંતિ ભારતમાં હરિયાળી ક્રાંતિના જનક શ્રી એમ એસ સ્વામીનાથન ને માનવામાં આવે છે અને હરિયાળી ક્રાંતિ શબ્દનો સૌ પ્રથમ પ્રયોગ અમેરિકાના ડોક્ટર વિલિયમ ગોડે કર્યો હતો તો એ બાબત આપણે યાદ રાખીશું અચ્છા ભારતમાં હરિયાળી ક્રાંતિની શરૂઆત કઈ રીતે થયેલી છે તો ભારતમાં હરિયાળી ક્રાંતિની શરૂઆત ઈસવીસન ઓગણીસો છાસઠ સડસઠમાં માં આપણે પછી ભારતની અંદર સાર એવું બધું ઉત્પન્ન થાય છે અને હરિયાળી ક્રાંતિ થાય છે ખાસ કરીને ઘઉં ઘઉંના વાવેતર ઉત્પાદનમાં ઘણો વધારો આવે છે આગળ વધીએ છીએ મકાઈ માત્ર શિયાળામાં લેવાતો પાક છે બીજું સ્ટેટમેન્ટ મકાઈમાં ગ્લુકોઝ તથા સ્ટાર્ચ તમને જોવા મળતા હોય છે ઓકે હવે તમે પરિચિત છો મકાઈ છે ને લેવા એવું ના હોય મકાઈ એ ત્રણે ત્રણ ઋતુઓમાં પાક છે શિયાળુ હોય ઉનાળું હોય ચોમાસું હોય કોઈ પણ ઋતુ હોય મકાઈ એ ત્રણે ત્રણ ઋતુઓમાં લેવાતો પાક છે માત્ર શિયાળામાં લેવામાં આવે એવું નથી ઓકે મકાઈ એ ત્રણે ઋતુમાં લેવાતો પાક છે એટલે શું આવશે તો એટલે પેલું સ્ટેટમેન્ટ એ તમારું ખોટું થશે અને બીજું સ્ટેટમેન્ટ મકાઈમાં ગ્લુકોઝ થતા જોવા મળે છે પાક છે મકાઈમાં ગ્લુકોઝ થતા સ્ટાર્જ જોવા મળે છે મકાઈ ઓકે નદીઓ દ્વારા ઘસડી લાવેલ માટીમાં સારી પ્રમાણમાં તમને થતી જોવા મળશે ઓકે મુખ્યત્વે મેદાની ભાગોમાં તમને મકાઈ થતી જોવા મળશે મકાઈ ઉત્પાદનમાં પ્રથમ સ્થાન કહ્યું છે તો આંધ્રપ્રદેશ રાજ્ય એ મકાઈ ઉત્પાદનમાં પ્રથમ સ્થાને આવે છે અને મકાઈની અમુક જાણીતી જાતો છે જેવી કે ગંગા રણજીત ડેકન ગંગા ફાઈ ધવલપ્રભાત અરુણ કિરણ નવજાત હિમાલય આ બધી જાતો મકાઈની જાતો છે મકાઈના પાકની વાત કરીએ તો એકવીસ થી કરીને સત્યાવીસ જેટલું તાપમાન અને પંચોતેર સેન્ટીમીટર જેટલા વરસાદની જરૂરિયાત રહે છે કઈ ખેતીને મૂડીવાદી ખેતી તરીકે પણ ઓળખવામાં આવે છે બાગાયતી ઝૂમ ઝૂમ પરિચિત છીએ આ ખેતી ખેતી તરીકે પરિચિત છે ઓકે ખેતી તરીકે પરિચિત છે તો મૂડીવાદી ખેતી તરીકે શે ઓળખવામાં આવે છે તો મૂડીવાદી ખેતી એટલે વ્યાપારી ખેતીને ઓળખવામાં આવે છે વેપારી ખેતી વ્યાપારી ખેતી ઉત્તર પ્રદેશ પંજાબ હરિયાણા જેવા સિંચાઈવાળા ભાગમાં શરૂ કરવામાં આવી છે

ચલો આગળ વધીએ જાય છે બ્લેક પેગોડા આવે તો તમે બધા પરિચિત છો ઓરિસ્સા કોણાક ખાતે બ્લેક પેગોડા ચલો તો આપણે સૌથી પેલા જોઈએ એક સાથે બી ટાટાબાઈ ખતમ થાય છે એક સાથે બી એક સાથે બી બુલંદ દરવાજા તો કે ફતેપુર સિકરી બંને સાથે બે સાથે ડી આપેલા છે બીબી નો મકબરો આપેલો છે અને બૃહદેશ્વર મંદિર આપેલું છે તો બૃહદેશ્વર મંદિર આવશે તાંજોર ખાતે અને બીબી નો મકબરો આવશે ઔરંગાબાદ ખાતે એટલે ઓપ્શન સી આપણો રાઈટ આન્સર થાય છે ક્વેશ્ચન નંબર 26 માં સરળતાથી જોડકું છે અને આપણે જોડી લીધું છે ઓકે ચલો તો બ્લેક પેગોડા ઓરિસ્સા ખાતે બુલંદ દરવાજા ફતેપુર સિકરી બીબી નો મકબરો તો ઔરંગાબાદ અને બૃહદેશ્વર મંદિર તો તાંજોર આવશે આગળ છે આવેલા જાંબુર ગામના નાના તરીકે પણ ઓળખાય આ ગામમાં વસ્તી તમને વિશેષ પ્રમાણમાં જોવા મળે છે અચ્છા સિદ્ધિઓની વસ્તી તો જોવા મળે છે પણ આ સિદ્ધિઓની વસ્તી સાથે એક નૃત્ય સંકળાયેલું છે જે નૃત્યને ધમાલ નૃત્ય તરીકે ઓળખવામાં આવે છે જે નૃત્યને કયા તો ધમાલ નૃત્ય તરીકે ઓળખવામાં આવે છે આ ધમાલ નૃત્ય આફ્રિકાના એક નૃત્ય સાથે સંકળાયેલું છે આફ્રિકાનું નૃત્ય કયું છે તો આફ્રિકાનું નૃત્ય છે નૃત્ય એની સાથે સંકળાયેલું છે આફ્રિકાના ઘેલ નૃત્ય સાથે સંકળાયેલું છે ધમાલ નૃત્ય તરીકે ઓળખવામાં આવે છે તે બાબત આપણે યાદ રાખીશું અને ડીવાય ની પરીક્ષામાં અહીંયાથી જ પ્રશ્ન પૂછાયો હતો કે ધમાલ નૃત્ય નીચેનામાંથી કયા રાજ્ય સાથે સંકળાયેલું છે તો ધમાલ નૃત્ય ગુજરાત રાજ્ય સાથે સંકળાયેલું છે આવો સરળ પ્રશ્ન તમારે ડીવાયસો ની પરીક્ષામાં હતો

ચલો શું આન્સર આવો જોઈએ તો ગંગાસતીનો જન્મ રાજસ્થાનમાં નહીં પણ ગંગાસતીનો જન્મ રાજપરા ખાતે થયો હતો અને આ રાજપરા ક્યાં છે તો ભાવનગર પાલિતાણી પાસે ઓકે ભાવનગરમાં છે ભાવનગરમાં રાજપા રાજપરા આવેલું છે ત્યાં ગંગાસતીનો જન્મ થયેલો હતો અને ગંગાસતી સોરઠના મીરાબાઈ કહેવાય છે તો એ વિધાન સાચું છે બીજું વિધાન ખોટું છે તો આનો જવાબ થશે માત્ર એક વિધાન સાચું છે ક્વેશ્ચન નંબર અઠ્યાવીસ ગંગાસતી તો ગંગા સતી પોતાના શિષ્ય તથા શખી પાનબાઈને બાબન ભજનો સંભળાવ્યા હતા અને ત્રેપનમાં દિવસે સમાધિ લીધી હતી ગંગાસતી તો તેમને સોરઠના મીરાબાઈ તરીકે ઓળખવામાં આવે છે ગંગાસતીનું જન્મસ્થળ કયું છે પાલિતાણાનો રાજપરાય તેમનું જન્મસ્થળ છે એ બાબત આપણે યાદ રાખીશું ઓકે ચલો ગંગાશતી વિશે વાત થઈ ગઈ ગંગાસતીના ગુરુ કોણ છે ભૂધરદાસજી એમના ગુરુ છે અને એમની જાણીતી પંક્તિઓ તમે યાદ રાખજો મેરુ મેરુરે દગ્યે જેના મનનો ડગ્ેય

કાંત છે મધુર ઉર્મી કાવ્યના સર્જક છે મકરંદ છે આ બધા મણીશંકર રત્નશંકરજી ભટ્ટના છે તેમનો જન્મ અમરેલી ખાતે થયેલો હતો તે બાબત યાદ રાખીશું પરીક્ષામાં પૂછાયેલો કે પૂર્વાલાપ એ કોનો કાવ્ય સંગ્રહ છે પૂર્વાલાભ નીચેનામાંથી કયા સાહિત્યકારનો કાવ્ય સંગ્રહ છે આવો પ્રશ્ન પરીક્ષામાં ઘણી વાર પૂછાઈ ગયો છે તો પૂર્વાલાપ એ કોનો કાવ્ય સંગ્રહ છે પૂર્વાલાભ એ મણિશંકર રત્નશંકર ભટ્ટ એટલે કે કવિ કાંતનો છે ઓકે ચલો માય ડિયર જયુ એ કોનું ઉપનામ છે તો જયંતિલાલ ગોહેલનું ઉપનામ છે સેહની કોનું ઉપનામ છે બળવંતરાય કલ્યાણરાવરનું ઉપનામ છે તો આની સાથે આપણા ત્રીસ ક્વેશ્ચન અહીંયા કમ્પ્લીટ થાય છે આઈ હોપ તમને લેક્ચરમાં મજા આવી હશે ઓકે માય ડિયર જયું તો જયંતિલાલ ગોહિલ સેહની તો બળવંતરાય કલ્યાણરાવ ઠાકોર સુંદરી જયશંકર ભોજક અને મધુરાય તો મધુસુદન ઠાકોર આની સાથે તમારી ફોરેસ્ટ બિડગાર્ડ ની પરીક્ષામાં જે સામાન્ય જ્ઞાનનો ભાગ છે ઓકે એની અંદર જે 50 માર્ક નું પ્રશ્ન પૂછાવાના છે એ 50 માર્ક ની અંદર તમે સારામાં સારી તૈયારી કરી શકો એ હેતુથી આ લેક્ચરો મૂકવામાં આવે છે કે જેથી કરીને તમે સારામાં સારા માર્ક્સ સ્કોર કરી શકો તો ચોક્કસથી આ લેક્ચર્સ તમારે જોવાનો આગ્રહ રાખવાનો છે પોસિબલ એ ત્યાં સુધી નોટ્સ બનાવવાનો આગ્રહ રાખવાનો છે અને ઓફરના છેલ્લા 3 દિવસ બાકી છે તો ઓફરનો લાભ મેળવી લેજો

તો ચોક્કસથી આ ડિસ્કાઉન્ટ ઓફરનો તમે લાભ મેળવી શકો છો ઓફરના મિત્રો છેલ્લા ત્રણ દિવસ બાકી છે તો ચોક્કસથી આનો લાભ મેળવી લેજો બાકી હેલ્પલાઇન નંબર આપ્યા છે એ હેલ્પલાઇન નંબર ઉપર તમે કોન્ટેક કરી શકો છો બાકી આ પ્રકારના લેક્ચર સાથે આપણે અવારનવાર મળતા રહીશું તો મળીએ છીએ ત્યાં સુધી બધા મિત્રોને જય હિન્દ જય ભારત